પ્રશ્ન, ઇન્ટરનેટના મુખ્ય ત્રણ પ્રકારના કાર્યો સમજાવો. અન્ય વ્યક્તિ સાથે સંપર્ક. તો ઇન્ટરનેટ દ્વારા ઈમેલની મદદથી વિશ્વના કોઈ પણ સ્થળે રહેલી કોઈ પણ વ્યક્તિ સાથે સરળતાથી તેમજ ઝડપથી સંદેશાની લેવડ દેવડ થઈ શકે છે. મિત્રો, આ એક એવું માધ્યમ છે કે જે સરળતાથી આપણે કોઈ પણ વ્યક્તિ સાથે માહિતીની આપ લે કરી શકીએ, અને એના લીધે આ એક જે માહિતી છે એ એકદમ સરળ અને સહજતાથી સામેવાળો વ્યક્તિ સમજી શકે એવી છે. મતલબમાં ઇન્ટરનેટ દ્વારા, ઈમેલ દ્વારા વિશ્વના કોઈ પણ સ્થળે, કોઈ પણ દેશની અંદર આપણે આનો માહિતી છે, માહિતીની લેવડ દેવડ કરી શકીએ છીએ. ઇન્ટરનેટની મદદથી વિશ્વભરના ગ્રાહકો પ્રત્યક્ષ રીતે મળતા હોય તેવી રીતે વાત કરતા કરતા જોઈ પણ શકે છે. મિત્રો, આજે આપણને ખબર છે કે ટેકનોલોજી અને ખાસ કરીને ઇન્ટરનેટની જે ટેકનોલોજી છે એ ઘણી જ આગળ વધી છે, અને એના લીધે આપણે સરળતાથી એકબીજા વ્યક્તિ સાથે, એટલે કે અહીંયા ગ્રાહકો છે, ગ્રાહકો સાથે આપણે પ્રત્યક્ષ રીતે મળતા હોય તેવી જ રીતે આપણે વાતચીતો કરી શકતા હોઈએ છીએ. માહિતીની પ્રાપ્તિ. ઇન્ટરનેટ વિશ્વભરના કોમ્પ્યુટર્સનું નેટવર્કથી જોડાણ કરતું હોવાથી કોઈપણ ક્ષેત્રની અદ્યતન એટલે કે લેટેસ્ટ માહિતી જુદી જુદી વેબસાઇટ પરથી ઝડપથી તેમજ સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે. એટલે મિત્રો, કે આજે સ્ટ્રેટ ફોરવર્ડ જમાનાની અંદર આજે કોઈ પણ અદ્યતન માહિતી મેળવવી હોય, લેટેસ્ટ કોઈ પણ જાતની માહિતી મેળવવી હોય તો આપણે એની જે વેબસાઇટો છે, જુદી જુદી વેબસાઇટ દ્વારા આપણે સરળતાથી અને ઝડપી માહિતી છે એ માહિતીઓ પ્રાપ્ત કરી શકીએ છીએ. અન્ય કોમ્પ્યુટર સિસ્ટમ સાથે જોડાણ. તો ઇન્ટરનેટના પ્રસારણ માધ્યમના ઉપયોગથી અન્ય કોમ્પ્યુટર્સ સાથે સીધું જોડાણ કરીને એક ઓનલાઈન બેન્કિંગ સેવાઓ, એટલે કે આપણને ખ્યાલ છે કે આજે બેન્કિંગની સેવાઓ કેટલી સરળ અને ઝડપી થઈ છે. આજે કોઈ પણ વ્યક્તિને આપણે નાણાં મોકલવા હોય તો આપણે સરળતાથી માત્ર ને માત્ર શું કહેવાય કે એક બે મિનિટના સમયની અંદર આપણે એમને નાણાં છે નાણાં મોકલી શકીએ છીએ. એનું એકમેવ કારણ તો કે ઇન્ટરનેટના પ્રસારણના માધ્યમનો આપણે ઉપયોગ કરીએ છીએ, એટલે કે કોમ્પ્યુટર સાથે આપણે સીધું જોડાણ કરીએ છીએ. તેથી બીજું છે, કોઈ પણ સ્થળથી રેલવે ટિકિટ. આપણને ખ્યાલ ધ્યાનમાં છે કે રેલવે ટિકિટ છે આજે ઓનલાઈન બુકિંગ થાય છે, અને સરળતાથી અને સહજતાથી આપણે ઓનલાઈન રેલવે બુકિંગ કરી શકીએ છીએ. ત્યારબાદ ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાઓનું સુપરવિઝન વગેરે એ શક્ય બને છે. કોઈ પણ ક્લાસની અંદર બોર્ડના જે કર્મચારીઓ છે એને માહિતી મેળવવી છે કે ક્લાસમાં શું થઈ રહ્યું છે. મોનિટરાઇઝેશન દ્વારા એ પોતે એ સરળતાથી એ માહિતી પ્રાપ્ત કરી શકે, સુપરવિઝન કરી શકે છે. મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુ ને વધુ શેર કરો. આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11 બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે. આ ઉપરાંત FB અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનના નામે પેજ ચાલે છે. થેન્ક યુ, કમ અગેન, બેસ્ટ ઓફ લક.